રાજકોટથી સમાચાર કે જ્યાં ક્રાઈમ બ્રાન્ચની સામે વધુ એક ગંભીર આક્ષેપ થયો છે ઢોલરા ગામની કિંમતી જમીનનો સાટાખત રદ કરાયાનો આરોપ છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ધમકી આપીને સાટાખત રદ કરાવ્યાનો આરોપ લાગ્યો છે જામનગરના કુમાર કુંભારવાડિયાએ ક્રાઈમ બ્રાન્ચ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે અધિકારીઓએ કાળા રંગની કારમાં લઈ જઈ સાટાખત રદ કરાવવાની ધમકી આપી હતી તેવું પણ ફરિયાદીનું કહેવું છે એટલું જ નહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ અત્યારે ફરિયાદીએ કર્યો છે આજ બધી બધું જાણકારી મારે સંભાળતા હતા મોહિત પટાપેરા છે મોહિત ब्रांच રાજ પર વધુ એક વખત ગંભીર આરોપ લાગ્યો છે જે ફરિયાદી છે તેમનું શું કહેવું છે આ કોઈ મામલો શું અત્યારે સામે આવ્યો છે આ વિધ્યા ફરિયાદી છે તેનું નામ કુંભાર કુમાર કુંભારવાડિયા છે તેઓ મૂળ જામનગરના સેક્શન રોડના રહેવાસી છે તેમને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ઢોલેરા ખાતેની એક કિંમતી જમીન છે અને તેમાં તેનો આ જમીનની સાથે કોઈ પ્રકારનો વહીવટ છે તે થયો હતો જોકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બાલાજી હોલ ખાતે એક વકીલની ઓફિસ ખાતે તેને લઈ જવામાં આવ્યા હતા કાળા કલરની કાળા કાચવાળી કારમાં તેમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને આ સાટાકાટ દૂર કરવા માટે આ સાટાકાટ રદ કરવા માટેનું દબાણ કરવામાં આવ્યું અને તેને મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો પણ તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બાલાજીવોલ ખાતે એક વકીલની ઓફિસમાં તેમને ત્રણ કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી અને ત્યારબાદ તેને ત્યાંથી દૂર જઈ પોતાના ઘરે પરત જઈ દેવા કહ્યું અને આ જમીન સાથે તેમને કોઈ લેવા દેવા ન હોવાનું તેમને કહેવામાં આવ્યું જોકે તેમના જે આક્ષેપો છે તેમાં કેટલી તથ્યતા છે તે પોલીસ તપાસ છે ત્યારબાદ જ સામે આવશે પરંતુ જે રીતે રાજકોટમાં એમએલએ ગોવિંદ પટેલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચ સામે સવાલો ઉભા કરવામાં આવ્યા ત્યારબાદ એક પછી એક જે પોલીસ પીડિત છે તે પરિવારો તે વ્યક્તિઓ છે તે સામે આવી રહ્યા છે અને તેમાં વધુ એક કેસ છે તે નોંધાયો છે અને વધુ એક કેસ સામે આવ્યો છે હવે આમાં કેટલી સત્યતા છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે જો આ પ્રકારનું કૃત્ય છે તે આ વ્યક્તિ સાથે થયું હોય તો ખરેખર એક ગંભીર બાબત કહેવાય ને આ જે પણ ફરિયાદો સામે આવી છે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવી એટલી જરૂરી છે જી બિલકુલ મોહિત આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ અત્યારે જે વિગતો મારા સંવાદદાતાએ આપી તે અનુસાર વધુ એક ફરિયાદ અત્યારે નોંધાય છે અને ક્રાઇમ બ્રાન્ચ પર વધુ એક ગંભીર આરોપ અત્યારે તો લાગ્યો છે